અરવલ્લી જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં 17 વર્ષની સગીરા પર ગેંગરેપ થયો છે. ભિલોડાના ગ્રામ્ય પંથકમાં 3 નરાધમોએ સગીરા પર ગેંગરેપ કર્યું. 3 યુવાનોએ રિક્ષામાં સગીરાને ગૌચરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું. સગીરાની માતાએ 3 યુવાનો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. ભિલોડા પોલીસ અને એલસીબી પોલીસની ટીમે હવે વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા નમન પંડ્યા વધુ વિગતો આપી રહ્યા છે. શું વિગતો? આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં બનેલી સત્યારી આ ઘટના છે. એક 17 વર્ષીય સગીરા એ પોતે કોમ્પ્યુટર ક્લાસ કરતી હતી. એ ક્લાસથી છૂટ્યા બાદ કોઈ 3 હજારના નરાધમો એને લઈ ગયા હતા રિક્ષામાં અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ આચરવાના કારણે સમગ્ર પંથકની અંદર ભારે ચકચાર ફેલાઈ છે. ત્યારે સમગ્ર હકીકતની જાણ આ જે સગીરી ઊંચી ભોગ બનનાર હતી એને પોતાની માતાને જણાવ્યું. માતાને જણાવ્યા બાદ એ માતાએ 3 જે નરાધમો હતા એમના સામે ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભિલોડા પોલીસ બાદ જિલ્લા એલસીબીની જે ટીમ છે એ પણ પોતાની ટીમો બનાવી અને આ જે કોઈ નરાધમો છે એને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. નમન, એવી કોઈ વિગતો છે કે જે આ 3 યુવાનો છે તે ક્યાંના છે? શું આ યુવતીની આસપાસ રહેતા લોકો છે, એ ગામના જ છે, એવી કોઈ વિગતો? ચોક્કસ, જે યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદની અંદર જોયેલા તમે જે યુવાનો છે આસપાસના વિસ્તારના જ છે, જાણીતા છે અને જાણે કોઈ આ યુવતીને પહેલેથી પરેશાન કરતા હતા એવી પણ ક્યાંક સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલી છે. ત્યારે હાલ તો પોલીસ ટીમ બનાવી અને આ જે 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે સગીરા પર એ 3 નરાધમોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ. અરવલ્લી જિલ્લામાં 17 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટના. ભિલોડાના ગ્રામ્ય પંથકમાં 3 નરાધમોએ સગીરા પર ગેંગરેપ કર્યું. 3 યુવાનોએ રિક્ષામાં સગીરાને ગૌચરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું. સગીરાની માતાએ 3 યુવાનો સામે નામજોગ ફરિયાદ આપી છે. હાલ તો ભિલોડા પોલીસ અને એલસીબી પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.